બધા ભડકે ને તો અમે સાંભળી લઈશું કેમ કરીંદો કરીંદો ગુડ નાઈટ હેપી થાય એવી મજે મે અને કેવી રેડી થઈ છું સિમ્પલ એન્ડ સોબર તો આજે ફાઇનલી આપણે કમેન્ટ રેડી કરીએ છીએ હાય એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું જસ્ટ અત્યારે હું થઈ ગઈ છું વહેલા વહેલા ફ્રી બિકોઝ આજે એક્સ્ટ્રા કામ નહોતું કરવાનું એટલા માટે અને મમ્મીને પગમાં કાલે વાગી ગયું હતું એકચ્યુઅલીમાં કાલના વ્લોગમાં હું બોલવાનું ભૂલી ગઈ હતી તો એમાં એવું હતું બેડ સામે મતલબ બેડ આગળ જતા હતા ને તો પગ એમનો ભટકાઈ ગયો તો થોડો સોજો ને એવું બધું હતું તો કાલે આયોડેક્સ ને એવું લગાવ્યું તમને એવું લાગ્યું કે કદાચ નસ બસ ચડી ગઈ હશે બટ આજે એવું લાગી રહ્યું છે કે લોહી મરી ગયું કહેવાય ને એવું કંઈક થયું એવું તો આજે નિશુને મૂકવાનો છે મમ્મીના ઘરે કેમ કે હું કંઈ કામ કરતી હોય તો મમ્મી એની પાછળ દોડ દોડ કરે એમને વધારે થાય એટલે નિશુ હમણાં મમ્મીના ઘરે જશે હાલ તો મામાના ત્યાં નીચે છે મસ્ત મજાનો એને રેડી કર્યો છે કાલે બધા કપડાં લાવ્યા તો આજે પહેરાવી દીધા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કહેવું છે કાલ માટે ગઈકાલ માટે તમને બધાને એપ્રિલ ભણાયા કેવું લાગ્યું અમારો એપ્રિલ ફૂલ અને બધા ભડકે ને તો અમે સાંભળી લઈશું કેમ કે આઈડિયા હતો ખુશીનો કેમ કે આવા શું કે ખુરાફાતી આઈડિયા એને જ કેવા 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 ખુરાફાતી એટલે એનું મીનિંગ શું થાય એટલે આવા જંગલી ડેન્જર તો કન્ટેન તો બધા મારા જ હોય છે નિકેશનામાં આવે કે મારા વ્લોગમાં આવે હાવ હા સચી તે કે કરીન દો કે કરીન દો ગુડ મોર્નિંગ બોલ દે સબ મોર્નિંગ ગુડ મોર્નિંગ એવરીવન કેમ કે ઘણું બધું કામ છે તો કઈ નહીં વ્લોગ એન્ડ સુધી જોજો આજે પણ કઈક નવું લાવીશું તમારા બધાની માટે રોજ છે ને માઇન્ડ મારું એટલું કસવું પડે ને મારે કે આજે શું નવો કન્ટેન્ટ લઈ આવું તો તમને બધાને મજા આવે આપણે વોકર પણ લઈ લીધી છે ત્યાં રમવા માટે બેતુ ગાંડુ છે જોતું નથી વાગ્યા છે મામા રોજ રોજ છોકી જો તો પાડવાની છો એને નિશુ આ શું કહે છે બોટલ રમે છે ટીકે 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 બોટલ ના રમાય કંટા તું દીકો કંટા તું દીકો નિકેશ યસ દઈણ ઉપર ઉતરવા આવશો ને અને શું કરો છો એ તડકો આવ્યો નિશુન મોઢા ઉપર નિશુન આખો થઈ જશે એ માઇન્ડ માઇન્ડ માં નિશુને ચોટી વાળી છે બેસતો જ નતો ને હરખો બેસતો જ નતો ને પછી ચોટી વાળી ને એટલે પપ્પાને મોઢું ફૂલી ગયો ફૂલેલા દેડકાન જેમ મને એને છે ને બે ચોટી વાળા ને નહીં ગમતો મને ગમે છે ને પણ કેમ કે એને વાળ આંખોમાં બહુ જ આયા કરે આખો દિવસ એ હેરાન થતા કરે એના કરતા બે ચોટી વાળી હારી નહીં બેટા આજે એને કેટલું ફ્રેશ ફીલ થશે કેમ કે અહીંયા ગરમી બરમી કઈ જ નહીં થાય ચલો નાની કે ગલ પે સો અત્યારે વાગી ગયા છે 6:15 નિશુ જસ્ટ આવી ગયો છે અમે લોકો લઈ આવ્યા હતા એને અને અત્યારે નિશુ નિકેશ અને મમ્મી બેઠા છે હેલો હેલો હાય ફિર સે દોપહર કે બાદ ઉઠને વાલા ગુડ મોર્નિંગ યસ ગુડ મોર્નિંગ નિશુ મમ્મી બત કેવું તમને આ પગે બતાવો તો બધા પૂછતા હતા કે તમે બતાવ્યું તો નહીં સરખું આ નિશુ છે ને ચરણામૃત ખાય આ જો મમ્મીને આવો સોજો આવી ગયો છે બટ અત્યારે પહેલા કાલ કરતા સારું છે ને અને હું કઈ કઈ થાકી ગઈ કે દવાખાને જઈ આવો પણ ગયા નથી અને પાછા એમાં બી પ્રાઉડ ફીલ કરીને કહે છે કે નથી તો બસ કઈ નહીં અત્યારે તો રસોઈમાં બનાવવાનું છે બટેકાનું મસ્ત મજાનું શાક રોટલી અને રસ તો આજે હું તમને લાલુના દર્શન કરાવી દઉં જોઈ લો તમે બધા અને ડેલી તમારા લોકોને દર્શન કરવું હોય ને તો મને રિમાઇન્ડ કરાવવું પડશે કે તમે આજે લાલુના કયા કપડાં પહેરાયા છે હું ભૂલી જાઉં છું સવારે તો તમે બધા કમેન્ટ કરશો એટલે મને રોજ યાદ રહેશે તો અત્યારે આજે લાલુએ બ્લુ કલરના મસ્ત મજાના વાઘા પહેર્યા છે ની શું જોઈએ નિશુ કેવી રીતે હેપી થાય
એવી રીતે હેપી થાય. વાહ વાહ. હા મેડમ, કૈસન હો? મજે મે હો. મારો ફોન હોય તો પડી જાય, તમારો ફોન હોય તો ના પડે. અરે પણ તારો છે ને સ્લીપરી છે થોડું કવર, એટલે સ્લીપ થઈ ગયું. મારું છે ને રબર નું કવર છે, એટલે સ્લીપ ના મારે છે. કેટલી વાર લાગશે તારે રોટલી બનતા? બે જવાની ટાઈમ કે ના ભાઈ, તો મને ખબર પડશે. ઓકે તો 10 મિનિટ રહીને મળીએ આપણે. સો ગાઈઝ, અત્યારે હું સરસ મજાની થઈ ગઈ છું રેડી. અને કેવી રેડી થઈ છું? સિમ્પલ એન્ડ સોબર, બિકોઝ કોઈ નીડ નથી મેકઅપની, એટલા માટે કેમેરામાં શૂટ કરવાનું હોય એટલે. તો તમને બધાને મારા શોર્ટ્સ વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરજો. અને તમે બધા એમ કહેશો કે હા ભાઈ રેગ્યુલર બનાવો, તો રેગ્યુલર બનાવીશું. બાકી જ્યાં સુધી એમ થાય કે ભાઈ ચલો ને, નહીં તો નહીં બનાવીએ. હે તમે બધા કમેન્ટ કરજો, બધાની કમેન્ટ હશે પોઝિટિવ તો આપણે રેગ્યુલર બનાવીશું શોર્ટ્સ વિડીયો માટે. હા, રીલ માટે નહીં તો પછી હું યુટ્યુબમાં અપલોડ ના કરું, ઓનલી ઇન્સ્ટાગ્રામમાં જ અપલોડ કરું. સો કેમેરામાં રેડી થઈ ગયા છો? કેમેરામાં જલ્દી ફોકસ કરો. મોડલ ફટાફટ રેડી થઈ જાઓ, મોડલ ફટાફટ પોઝ દો. ઓકે, સો ફટાફટ મારું જે શૂટ કરવાનું છે ફટાફટ અમે કમ્પ્લીટ કરીએ. સો અત્યારે રીલ આપણી થઈ ગઈ છે પૂરી. કેટલી રીલ બનાવી? 3. રોજની ફિક્સ 3 જ બનાવવાની હે ને, વધારે લોડ લેવાની, વધારે ફોનમાં સ્પેસ ફૂલ કરવાની નહીં. અને અત્યારે છે ને મને એટલી બધી આળસ આવે છે ને કે વાત જ ના પૂછો. આજે બનાવ્યું હતું જમવામાં બટેકાનું શાક, પડવાળી રોટલી અને રસ. તો કોના કોના ઘરે રસ ચાલુ થઈ ગયો છે બધા કમેન્ટ કરજો. આજનો વ્લોગ થોડો બોરિંગ હશે બીકોઝ બપોરે કાંઈ શૂટ નહોતું કર્યું. અને ઉનાળામાં કેવું થાય કે બપોર આપણે જમીને એટલે એમ થાય ક્યારે સૂઈ જઈએ ક્યારે સૂઈ જઈએ, એવું જ કંઈક. પછી બપોરે નિશિવ બી નહોતો એટલે કંઈ શૂટ કરવા જેવું બી નહોતું. નિકેશ આવ્યા, તેમની તબિયત થોડીક વીક હતી એટલા માટે પછી મેં કાંઈ ઝાઝું શૂટ કર્યું નહીં. આપણે કમેન્ટ્સ આજે રીડ કરવાની છે તો હમણાં થોડીક વારમાં કમેન્ટ્સ રીડ કરી લઈશું. સો અત્યારે થઈ ગયા છે 11:15 અને મેં એવું વિચાર્યું કે કમેન્ટ્સ રીડ કરી લઉં, બીકોઝ 2 દિવસથી કદાચ કમેન્ટ્સ રીડ નથી થઈ. તો આજે ફાઇનલી આપણે કમેન્ટ રીડ કરીએ છીએ. પલક ભટ્ટની કમેન્ટ છે, ખુશી દીદી નહીં ચાલે તમારા વ્લોગ વગર. તમારા વ્લોગનો નશો છે, ખાવાનું ના મળે તો ચાલશે પણ વ્લોગ જોઈએ. તો આજે છે ને એકચ્યુઅલીમાં એવું હતું કે અત્યારે અમે રિટર્ન થતા હતા ને, તો મેં નિકેશને એવું કીધું કે મને આજે બ્લોગનો મતલબ અપલોડ નથી કરવો, બીકોઝ થોડું માઇન્ડ ડિસ્ટર્બ લાગતું હતું, બીકોઝ થાક બહુ લાગ્યો છે એટલા માટે. પણ નિકેશ એવું કીધું કે આવું ના કરીશ, બહુ બધા લોકો આપણા વ્લોગની રાહ જોઈને બેઠા હોય છે. મેં કીધું કંઈ વાંધો નહીં તો અપલોડ કરી દઈએ. ખુશ્બુ વૈષ્ણાની 7016ની કમેન્ટ છે, દી પ્લીઝ તમે વ્લોગ કન્ટિન્યુ રાખો, પ્લીઝ તમારો વ્લોગ નહીં જોઉં તો મારો દિવસ સારો નહીં જાય, હું તમને બહુ જ મિસ કરીશ. પ્લીઝ વ્લોગ કન્ટિન્યુ રાખો ખુશીદી, તમે ના રાખો તો કંઈ વાંધો નહીં, પણ નિકેશભાઈ કન્ટિન્યુ રાખે. થેન્ક યુ સો મચ, મને બહુ બહુ સારું ફીલ થાય, ખબર છે. હિમાંશુ ગેમિંગની કમેન્ટ છે, ખુશીદી તમે અમારી સાથે આવો, એપ્રિલ ફૂલ કેમ બનાવ્યો? મને કેટલું હર્ટ થયું, મને રડવું પણ આવી ગયું. મને થયું ખુશી દીધા વિડીયો નહીં આવે તો બપોરે કોના વિડીયો જોઈશ. સિરિયસલી યાર આટલો બધો પ્રેમ. ઠક્કર હેલી જે મારી ફેવરેટ ઢીંગલી છે, આજે ફાઇનલી મેં એને સામેથી કર્યો હતો વિડીયો કોલ, તો આમાં કમેન્ટ કરી દે છે. મેં એને સામેથી ફેસબુકમાં એના બહુ બધા મેસેજીસ હતા તો મેં આજે એના સામેથી વિડીયો કોલ કર્યો, પછી એની સાથે વાત પણ કરી. તો એની કમેન્ટ છે, દી હું થંબનેલ અને હાઇલાઇટ જોઈને રડવા લાગી. સિરિયસલી દી પ્લીઝ હવે વ્લોગ બંધ કરવાનું ના કહેતા, તમે લાસ્ટમાં ના કીધું હોત તો મારી હાર્ટબીટ વધી જાત દી. તમારો વ્લોગ મારો જીવ છે દી, લાસ્ટની ક્લિપ જોઈને હું બહુ જ હેપી થઈ, મારી ખુશીનો પાર નથી. નિકેશભાઈએ એક્ટિંગ જોરદાર કરી. હા, પછી મારી એક વાત કેવી છે, એક્ટિંગ જોરદાર કરી, ફેસના રિએક્શન તો રિયલ જેવા જ હતા. દી તમે અને ભાઈ બધા જોડે એટલા બધા કનેક્ટેડ છો ને કે હું તમારો વ્લોગ એક દિવસ પણ મિસ નથી કરતી. હું જોબ કરું છું, મારે સન્ડે રજા હોય છે ને, તો પણ હું સ્પેશિયલી વ્લોગ જોવા માટે વહેલા ઉઠીને કામ પતાવીને વ્લોગ જોઉં છું.
કોઈક દિવસ વ્લોગ ના આવે તો મારું મૂડ ઓફ થઈ જાય, વ્લોગ ના આવે એ દિવસ મને બેચેની અનુભવાય છે. પ્લીઝ વ્લોગ બંધ કરવાનું ના કહો. દી લવ યુ સો મચ, દી લવ યુ સો મચ ઠક્કર હેલી અને નિધિને પણ થેન્ક યુ સો મચ કે તમે બંને બહેનો આટલો બધો પ્રેમ આપો છો. મને છે ને ખબર નહીં આ વારસા વારસા જેમ હાર્ટબીટ લિટલ લિટલ આમ ફાસ્ટ થવા માંડી કે યાર આટલો બધો પ્રેમ સિરિયસલી બહુ એટલે બહુ જ. અને દેવાંશી મારે એની જોડે વાત કરવાની બાકી છે. એકચ્યુઅલી એનો મેસેજ હતો નિકૃષ્ણામાં, મેં કીધું હું થોડી વારમાં વાત કરું છું બટ નિશુલને લઈને હું બેઠી હતી એટલે વાત ના કરી શકી, એના માટે સોરી, બટ હું વાત કરી લઈશ એક બે દિવસમાં જ. દેવાંશીની કમેન્ટ છે, દેવાંશી 727, દીદી પ્લીઝ તમે એને જીજુ વ્લોગમાં સોરી ના કહેશો. આઈ નો તમે ને જીજુ કેટલું બધું કામ હોય તો પણ અમારા માટે વ્લોગ બનાવો છો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. નિધિ ઠક્કરની કમેન્ટ છે, તમારું નાટક અમારા માટે ઇમોશનલ હતું. સોરી, હા સિરિયસલી બધાને સોરી. અને પહેલાં એવું હતું કે મેં એવું વિચાર્યું હતું કે આજે જે એપ્રિલ ફૂલવાળો વ્લોગ છે ને અપલોડ કરી દઉં, અને હું આવતીકાલ મીન્સ આજના વ્લોગમાં બોલવાની હતી કે આ એપ્રિલ ફૂલ બનાવું છું બધાને. પણ સારું થયું, કમેન્ટ્સ વાંચીને એવું થયું કે સારું થયું કે મેં લાસ્ટમાં કહી દીધું કે ભાઈ મજાક છે. બાકી આ કમેન્ટ્સ વાંચીને તો મને એવું થાય છે કે શું કહું. ધર્મપાલ રાઠોડની કમેન્ટ છે, આવી એપ્રિલ ફૂલ કેમ બનાવ્યો, હું ક્લિપ જોતા જ રહી ગયો, બીજી વાર ના કરતા હં. એન્ડ તમે વ્લોગ ખૂબ સારો બનાવો છો, આમ આગળ વધતા રહો. જય માં નાગેશ્વરી, તમને ખુશ રાખે. થેન્ક યુ સો મચ. મને છે ને આટલો બધો પ્રેમ મળ્યો છે અને મને ખરેખર એવું થાય છે કે બહુ લોકો તરસે છે આના માટે, ઘણા બધા લોકો. અને ઘણા લોકોની એવી કમેન્ટ પણ હતી કે જે લોકો પર્સનલી મળ્યા છે એ લોકોની કમેન્ટ છે કે તમારા વ્લોગ જોઈને તમે રિયલ જેવા છો, કોઈ એટીટ્યુડ કે એવું કંઈ નહીં. તો એવું કંઈ નથી, કેમ કે તમારા બધાના કારણે છું હું તમારા અત્યારે કમેન્ટ્સ રીડ. હા, કોઈએ મને એવી કમેન્ટ કરી હતી કે દી તમે કમેન્ટ્સ રીડ કરવાની જ બંધ કરી દો કેમ કે બધા તમારો જીવ ખાઈ જશે. તો એવું છે કે મને બી થોડું ઘણું હર્ટ થાય જ્યારે એ લોકો એમ કે તમે મારી કમેન્ટ રીડ ના કરી, મારી કમેન્ટ રીડ ના કરી. બટ ક્યારેક એવું સિચ્યુએશન હોય છે કે જેના લીધે રીડ નથી થતી, બટ તો પણ હું ટ્રાય કરીશ, મારાથી બનતી બનતું જેટલું પણ કાંઈ હશે ને બધું તમારા માટે હું કરીશ. શૈલેષ ઠાકોરની કમેન્ટ છે, નાઇસ બ્લોગ છે સિસ્ટર. સલોની પટેલ, ખુશીદી તમે લાલુ લાલુ કરો છો, મતલબ શું છે ડિટેલ્સમાં કહો ને. લાલુ એટલે મારા ઘરમાં છે બાલ ગોપાલ નાના, જેમને અમે જેમની શિવને રાખીએ એવી રીતે રાખીએ. સવારે મમ્મી એને સ્નાન કરાવે, એને રમાડવાનું, રાત્રે એને સુવડાવવાનું, બપોરે એને જમવા આપવાનું, બધું જ એમ બધું જ. સવારે એને ડ્રાય ફ્રૂટ આપવામાં આવે છે, બટ રમતો લાલુ છે. તો લાલુ લાલુ મારા ઘરનો લાલુ એ જ છે બાલકૃષ્ણ. ન્યુ શાહની કમેન્ટ છે કે બીજા વ્લોગરની રિયલ લાઈફમાં શું હોય અને રીલ લાઈફમાં કંઈક અલગ હોય છે, કંઈક અલગ જ બિહેવ કરે, બટ તમારા અને નિકેશજીના લાઈફમાં તો રીલ એન્ડ રિયલ બંને સરખું જ છે. બધાને રિપ્લાય આપીને લાઈક કરો છો કમેન્ટ્સ, સો થેન્ક યુ સો મચ. આવા ને આવા વ્લોગ આવતા રહે, અમે જોઈને ખુશ થઈએ. થેન્ક યુ સો મચ ન્યુસા. અને આજે એવું નહીં કે ભાઈ પાંચ જ કમેન્ટ રીડ કરવાની, વધારે પણ કરી લઈશું. શ્રીમાલી સોહાનીની કમેન્ટ છે, દીદી મને એક વાત કહો, મારે 5 વર્ષથી રિલેશનશીપ હતું અને હવે એ છોકરાની ફેમિલી બીજે જોવા જાય, કાલે શું કરું, હવે કંઈ ખબર નથી પડતી, મરી જવાના વિચાર આવે છે. તો આવું કંઈ વિચારવાની જરૂરત નથી, જે થાય સારા માટે જ થાય છે. બધું છે ને ઉપર ભગવાને બધું લખેલું છે કે આના પછી આ જ થવાનું છે, એટલે કોઈ જ વસ્તુનું ટેન્શન લેવાનું નહીં. એવું હોય તો બધા જ ક્વેશ્ચનના આન્સર ભગવદ્ ગીતામાં આપેલા છે. તમે એક વખત ભગવદ્ ગીતા વાંચશો ને એટલે તમારે જીવન કઈ રીતે જીવવું ને એ તમને બહુ સારી રીતે સમજાઈ જશે. કેમ કે મતલબ મેં પણ ભગવદ્ ગીતા નથી વાંચી, પણ નિશુ વખતે પ્રેગ્નન્સી ટાઈમે મેં ભગવદ્ ગીતા વાંચી છે, એટલે મને એટલી ખબર પડી કે આપણે આપણી લાઈફ કેવી રીતે જીવવી. અને એવું હોય તમારી પાસે વાંચવાનો ટાઈમ ના હોય તો ઓનલાઈન બહુ સરસ એમનો આખો વિડીયો છે ભગવદ્ ગીતાનો, તમે એ પણ જોઈ શકો છો. આરજી પટેલની કમેન્ટ છે, ટેક કેર નિકેશભાઈ, હવે કહું છું તમને એન્ડ ભાઈ તમે વ્લોગ સ્કીપ ના કરો. હું પણ એમને એ જ કહું છું, બટ એ વ્લોગ સ્કીપ કરી નાખે છે. સની પ્રજાપતિની કમેન્ટ છે, ખુશીબેન તમારો વ્લોગ ખૂબ જ મસ્ત હોય છે, તમે એન્ડ તમારા વ્લોગમાં નામ બોલી દો અને હું નિકેશભાઈના વ્લોગ જોઉં છું, બહુ મસ્ત હોય છે, પ્લીઝ મારું નામ બોલી દો વ્લોગમાં. સની પ્રજાપતિ થેન્ક યુ સો મચ. અને જીનલ ઠક્કર જે મારા મમ્મીના ઘરની સામે રહે છે એની કમેન્ટ્સ આવે છે. તો આજે હું મમ્મીના ત્યાં ગઈ હતી નિશુને લેવા માટે,
તો એણે મને એવું કીધું કે હું જ્યારે જીજુના વ્લોગમાં કમેન્ટ કરું તો દીદીના વ્લોગમાં ના આવે, આમાં કમેન્ટ કરું તો આમાં મતલબ રીડ નથી થતી. તો વિધાઉટ કમેન્ટ હું કહી દઉં છું કે થેન્ક યુ સો મચ તને પણ, અને થેન્ક યુ સો મચ બધાને એટલો બધો સપોર્ટ, એટલો બધો પ્રેમ આપવા માટે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જેટલું કહું ને એટલું ઓછું છે. તો બસ આજે વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.